નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે હવે દિવાળી નહીં નવરાત્રી પહેલા બિસ્મા રસ્તા સુધારવામાં આવશે. રૂપિયા 50 કરોડના ખર્ચે રસ્તાના સમારકામ કરવામાં આવશે, સાથે જરૂર પડશે તો રાજ્ય સરકાર નવા ટેન્ડરો બહાર પાડીને રસ્તાના કામ પૂરા કરશે. નગરપાલિકાઓમાં કામ કરતા કર્મચારીઓને લઈને સારા સમાચાર. હાઈકોર્ટે 10 વર્ષ કરતા વધુ સમયથી નગરપાલિકાનું કામ કરતા હોય તેવા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જે પગાર સૂચિત કરવામાં આવ્યું છે તે પ્રકારનું પગાર ધોરણ આપવા આદેશ અપાયો છે. અમદાવાદમાં 29,000થી વધુ લારી ગલ્લાવાળાઓને હાઈકોર્ટે મોટી રાહત આપી. હાઈકોર્ટે લારી ગલ્લાવાળાઓને સામાન પરત કરવા કોર્પોરેશનને આદેશ કર્યો. દબાણ દૂર કરવાની કામગીરીના નામે ઉઠાવેલો સામાન તુરંત આપવા હુકમ કર્યો છે. આણંદના સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજનો અમૂલે ખુલાસો કર્યો છે. અમૂલ દૂધના ભાવમાં કોઈ વધારો નહીં કરવામાં આવે. જીસીએમએમએફએલના એમડીએ આ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે 500 મિલી દૂધની થેલીમાં કોઈ વધારો નહીં થાય. મહેસાણા દૂધસાગર ડેરી ફરી એક વખત વિવાદોમાં ઘેરાઈ. ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીએ વિપુલ ચૌધરી સામે ગંભીર આરોપ લગાવ્યા. મહત્વનું છે કે સાગર દાણ કૌભાંડમાં ભરવાની 9 કરોડની રકમ ડેરીમાંથી વસૂલવાનો કારસો વિપુલ ચૌધરીએ રચ્યો છે. જો કે વિપુલ ચૌધરીએ પોતે ભરવાની થાય છે. ધોળકા બેઠક પર મતગણતરીના વિવાદ અંગેની સુનાવણીમાં 27 ઓગસ્ટના રોજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોર્ટમાં હાજર રહેવા હાઈકોર્ટે હુકમ કર્યો. 2017 વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી ગરબડ હોઈ હોવાની કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડે પિટિશન કરી હતી. ગાંધીનગરમાં બાંધકામના પ્લાનમાં ગોટાળા થતા હોવાનું સામે આવ્યું. સીજીડીસીઆરની જોગવાઈ વિના જ પ્લાન મંજૂર થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. રિયલ એસ્ટેટ અને રેગ્યુલેટરી ઓથોરિટીએ સત્તામંડળોને ટકોર કરાઈ, જેમાં સીજીડીસીઆરના પાર્ટ 3ના રેગ્યુલેશન પ્રમાણે વિગતો દર્શાવાઈ ન હતી. આઈએએસ ગૌરવ દહિયાની કથિત પત્ની લીનુ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો કે તેના ગૌરવ દહિયા સાથે લગ્ન થયેલા છે અને લગ્નના ફોટોની ફોરેન્સિક તપાસ થવી જોઈએ. સાથે કહ્યું કે જ્યારે 6 મહિનાની ગર્ભવતી હતી ત્યારે દહિયાના પિતાએ તેમની જિંદગીમાંથી નીકળી જવા માટે ખૂબ જ દબાણ કર્યું હતું. મહીસાગરના કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ત્યારે કોંગ્રેસ કડાણા તાલુકા પંચાયત ગુમાવશે. 5 કોંગ્રેસ, 8 બીજેપી અને અપક્ષ મળી અવિશ્વાસ દરખાસ્ત પાસ કરવામાં આવી. આ દરમિયાન પ્રમુખ જીવીબેન પટેલિયા, ઉપપ્રમુખ લીલાબેન અને અન્ય 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા. વડોદરામાં આવેલા પૂર બાદ સરકારે કેટલાક લોકોને કેસ્ટોલ આપવાની વાત કરી, પણ કેટલીક મહિલાઓને કેસ્ટોલ ન મળતા કારેલીબાગ પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં પોલીસ દ્વારા મહિલાઓને સમજાવવામાં આવી, જોકે રોષે ભરેલી મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપી થતા 2 મહિલાની અટકાયત કરાઈ. અમદાવાદમાં 40 વર્ષના પુરુષ સાથે લૂંટેલી દુલ્હની ગેંગ છેતરપિંડી આચરી. આ મામલે કૃષ્ણનગર પોલીસે દલાલ ધીરજ કુષ્ટની ધરપકડ કરી. દલાલે 70,000માં યુવકના લગ્ન કરાવી આપ્યા અને બાદમાં યુવતી 5 દિવસમાં જ રફુચક્કર થઈ ગઈ. પોલીસે હાલ 5 લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. અમદાવાદમાં ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા 3 આરોપીને ઝડપ્યા. આ 3 આરોપીઓ ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસના નામે ભાડેથી 2 વેબસાઇટ ચલાવતા હતા અને સર્વિસના નામે યુવતીના ફોટો મોકલીને લોકો પાસે રૂપિયા પડાવતા. ત્યારે પોલીસે બાતમીના આધારે 2 વર્ષથી ચાલતા આ ગોરખ ધંધા પર રોક લગાવી હતી. અમદાવાદમાં ટ્રાફિકને લઈને સર્જાતી સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી. પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારમાં જે તે દુકાનો બહાર ટ્રાફિક સર્જાય છે તે દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી. કોર્પોરેશન દ્વારા પહેલા પણ નોટિસ ફટકારવામાં આવી હતી, જેનું દુકાનદારો દ્વારા પાલન કરવામાં ન આવતા તંત્રે કાર્યવાહી કરી છે. અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાંથી નવજાત બાળકી મળી આવી હતી, જેના મા બાપને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યા છે. બાળકીની માતાએ પ્રેમી સાથે રહેવાના ચક્કરમાં પોતાની બાળકીને ત્યજી હતી. એટલું નહીં, તેણે પોતાના પ્રેમી સાથે વિસનગર પોલીસ સ્ટેશનમાં બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી. પોલીસે કડક તપાસ કરતા ખુલાસો થયો કે ફરિયાદી જ બાળકીની માતા છે.